આફ્ટરનૂન બાળકો, કેમ છો બધા? મજામાં? હવે આજે આપણે કરવાનું છે ધોરણ 4 વિષય ગણિત. તો ગણિતની અંદર બાળકો આપણે ચેપ્ટર પહેલું ઈંટોની ઇમારત પૂરી કરાવી દીધું. હવે આપણે સ્વાધ્યાય પોથીમાં આપણે કરી રહ્યા છીએ. તો બાળકો સ્વાધ્યાય પોથીમાં આપણે પાના નંબર 10 સુધી કરાવી દીધું છે. તો જુઓ બાળકો, પાના નંબર 10 સુધી કરાવ્યું, એમાં આપણે શું શું કર્યું એના વિશે ઝડપથી માહિતી મેળવી લઈએ. તો બાળકો એમાં આપણે એકમ, દશક, સો, હજાર, 10,000 સંખ્યાનું આપણે જ્ઞાનની માહિતી મેળવી, તેમજ ઈંટોની અલગ અલગ પેટર્ન છે તેમાં આપણે જાળી પેટર્ન, પછી ઝરૂખો બનાવવાનો, પછી ઈંટોની મદદથી કમાન બનાવવાની, ભોંયતણિયાની ડિઝાઇન બનાવવાની, તો જુઓ આવી બધી માહિતી આપણે મેળવી, બરાબર. હવે આજે આપણે શું કરવાનું છે? તો બાળકો આજે આપણે પાના નંબર 11 ઉપર છે ને, એ એકમ, દશક, સો, હજાર, 10,000 છે એ બધી જ સંખ્યાનું આપણે કહીએ તો સ્થાન કિંમત શીખવાની છે અને સ્થાન કિંમત તેની લખવાની છે, બરાબર. તમે લોકો પહેલાં ધોરણથી લઈને અત્યાર સુધી એકમ અને દશક શીખ્યા, બરાબર. એકમ, દશક, પછી ત્યારબાદ એકમ, દશક, સો સુધી શીખ્યા, હજાર સુધી શીખ્યા, 10,000 સુધી શીખ્યા. તો હવે આ બધાની વિસ્તૃત માહિતી આપણે અહીંયા મેળવતા જવાની છે. ટૂંકમાં તેની સ્થાન કિંમત કરવાની, પછી મણકા ઘોડીમાં તેની સંખ્યા આપણે લખતા શીખવાનું છે, અને અંકમાં આપ્યું હોય ત્યાં શબ્દમાં લખવાનું, શબ્દમાં આપ્યું હોય ત્યાં આપણે અંકમાં લખવાનું છે. તો ચાલો હવે આપણે શરૂ કરશું પાના નંબર 11. હવે બાળકો પાના નંબર 11 ઉપર છે પ્રશ્ન 7મો. નીચે આપેલી સંખ્યાને અંકમાં લખો. તો બાળકો અહીંયા શબ્દમાં લખેલી છે, બરાબર, તો એને આપણે અંકમાં લખવાની છે. તો દરેક બાળકો પાના નંબર 11 ખોલીને બેસશે. હવે એમાં છે પ્રશ્ન 17મો. નીચે આપેલી સંખ્યાઓને અંકમાં લખો. તો બાળકો અહીં આપણને શબ્દમાં આપ્યું છે 4,315. 4,000 એટલે તમને બધાને ખબર હોય કે 4ની પાછળ 3 રકમ આવે, બરાબર. 4,315. તો બાળકો આ થઈ આપણી અંકમાં સંખ્યા. ત્યારબાદ લખ્યું છે 8,700, બરાબર. તો જુઓ બાળકો 8,000, પછી એક રકમ નથી આપી એટલે આપણે 0,0 કરશું. 8,700, બરાબર. તો આ થઈ 8,700. હવે ત્યારબાદ છે ₹2,100. તો જુઓ ₹2,100. આવી રીતના આપણે અંકમાં લખશું. ત્યારબાદ છે 6,300. તો 6,300, બરાબર. અહીં આપણને શોમાં સંખ્યા નથી કીધી, બરાબર, એટલે અહીં આપણે મીંડું કરશું. તો 6,000 અને પાછળ 300, બરાબર. હવે ત્યાર પછી છે 7,700. તો બાળકો અહીં આવશે 7,707. આ થઈ આપણી અંકમાં સંખ્યા. તો બધા જ બાળકો સ્વાધ્યાય પોથીમાં જોઈ અને તમે લખજો. હવે ત્યાર પછી આપણને પ્રશ્ન આપેલો છે 18મો. હવે એમાં આપણને શું અંકમાં સંખ્યા આપેલી છે અને આપણે તેને શબ્દમાં લખવાની છે. તો જુઓ બાળકો અહીંયા સૌથી પહેલાં સંખ્યા આપી છે, થોડુંક ઝૂમ કરીને બતાડું જેથી કરીને તમને ખ્યાલ આવે, બરાબર. હવે બરાબર બતાવી છે ને? તો જુઓ પહેલી રકમ છે 7,642, બરાબર. 7,642. તો બાળકો જો જેવી રીતના તમે બોલો છો એવી રીતના તમારે શબ્દમાં લખવાનું. 7,642. હવે ત્યાર પછીની રકમ છે 4,065. તો લખવાનું શું છે? 4,065. ત્યારબાદની સંખ્યા છે 9,000
9687 બરાબર. તો શબ્દમાં લખશું 9687. ત્યારબાદ છે 2006, તો અહીંયા લખવાનું 2006. ત્યારબાદ છે 8090, તો શબ્દમાં લખવાનું 8090. બાળકો, તમે ક્યારેય વિચાર્યું છે કે આવી રીતના લખીએ તો આપણને અંકમાં અને શબ્દમાં લખતા ફા આવડી જાય છે? પછી તમને એક કામની વાત કહું, જ્યારે તમે બેંકમાં જાઓ ને, તો ગમે ત્યારે તમારે પૈસા મૂકવા હોય અથવા તો ઉપાડવા હોય, તો ત્યારે તમારે આવી રીતના અંક અને શબ્દમાં લખવું પડે છે. જે ગમે ત્યાં આંક આવે ને, તો બેંકમાં ભૂલ ન થાય. માટે જો ગમે એક સંખ્યા હોય, માની લો 1000, એ આ 1000 છે. હવે 1000માં મીંડાનું ઘણું મહત્ત્વ હોય છે બાળકો. તો જો આપણે કોઈ બી બેંકમાં જઈએ ને, અહીંયા 1000 લખ્યું છે, બરાબર. હવે ભૂલથી આમાંથી એક મીંડું કાઢી નાખીએ અથવા તો એક મીંડું ઉમેરીએ, તો આ મીંડાની પણ એક બહુ મોટી કિંમત હોય છે. તો બાળકો, અહીંયા 10000 થાય. માટે બેંકમાં તમે જાઓ ને, ત્યારે ગમે ત્યારે પૈસા જમા કરાવો, ત્યારે તમારે આવી રીતના અંકમાં લખવાનું આવે છે, કા 1000 લખવાના આવે, 1000 આવી રીતના લખવામાં આવે, અથવા તો તમે આવી રીતના લખવું પડે તમારે 10000. માટે આ અંકમાં અને શબ્દમાં લખવું જરૂરી છે. ઘણી બધી એવી પ્રોસેસ હોય છે જ્યાં તમારે અંકમાં ને શબ્દમાં લખવાની હોય છે. જો ફી ભરવા જાઓ ત્યાં પણ એવું હોય છે. તમે કેટલી નોટો આપે છે, ઇવન તમે કેટલી નોટો આપો છો ને, 2000ની, 500ની, 200ની, 100ની, તો એની વિગત પણ લખવાની હોય છે. એટલે બાળકો, ભવિષ્યમાં આ બધી જ બાબત તમને કામમાં લાગે એવી છે, બરાબર. તો ધ્યાન આપવાનું. હવે ત્યાર પછી આપણને પ્રશ્ન આપ્યો છે, નીચે આપેલી સંખ્યાઓના દરેક અંકની સ્થાન કિંમત લખો. તો બાળકો, અહીંયા આપણને શું છે, 1000, 100, દશક અને એકમ આપેલું છે, બરાબર. તમને અહીંયા વંચાય છે, બરાબર. તો જો દરેક અહીંયા રકમ આપી દીધેલી છે આપેલી, તો જો પહેલી છે એ 3000, 465. તો બાળકો, આમાં આપણને સ્થાન કિંમત લખવાની છે. દરેક અંકની પૂછી છે, જુઓ અહીંયા લખ્યું છે દરેક અંકની. હવે 3ની અંકની કિંમત કેટલી થશે બાળકો? તો કે 1000. 4ની કિંમત કેટલે થાય? અહીંયા 400 થાય ને, એટલે 400 લખવાના. હવે 5 છે એ દશક છે, માટે અહીંયા દશક લખવાનું. 6 છે એ એકમ છે, માટે આપણે એકમના સ્થાનમાં લખશું. હવે એવી જ રીતના બાળકો, ત્યાર પછીનો પ્રશ્ન છે બીજો. હવે અહીંયા આપણને રકમ આપી છે, થોડુંક ઝૂમ કરીને બતાડું જેથી કરીને તમને ક્લિયર બતાય, બરાબર. હવે અહીંયા આપણને રકમ આપી છે 5308. તો બાળકો, 5000 એટલે 5ની સ્થાન કિંમત છે 1000, 3ની સ્થાન કિંમત છે 100, 0ની સ્થાન કિંમત શું છે બાળકો? 10 અને 8ની સ્થાન કિંમત છે 1. ત્યાર પછીનો પ્રશ્ન છે 4010. તો 4ની કિંમત કેટલી છે? સ્થાન કિંમત 1000 અને 0ની કિંમત, સ્થાન કિંમત 100 અને 1ની સ્થાન કિંમત છે 10 અને 0ની સ્થાન કિંમત છે 1. ત્યારબાદ છે 9007. તો 9ની સ્થાન કિંમત છે 1000, 0ની સ્થાન કિંમત છે 100, 10ની સ્થાન, 0ની સ્થાન કિંમત છે 10 અને આ 7ની સ્થાન કિંમત છે 1. તો બાળકો, આ થઈ 1000, 100, દશક અને એકમની સ્થાન કિંમત. હવે બાળકો, અહીં આપણને મણકા ઘોડી જોઈ સંખ્યા અંકમાં અને શબ્દમાં લખવાની છે. તો બાળકો, અહીંયા જો આપણને મણકા ઘોડીમાં અંક આપેલા છે, બરાબર. એમાં જો અહીં આપણને મણકા ઘોડીમાં અહીંયા કેટલા અંક આપ્યા છે એ પહેલાં આપણે ગણી નાખવાના, બરાબર. તો જુઓ આમાં કેટલા છે મણકા ઘોડીમાં, 1, 2, 3, એટલે આપણે અહીંયા 3 લખવાના છે. હવે 1000માં ગણવાના છે, તો 1000માં જુઓ 1, 2, 3, 4, 5,
છ સાત ને આઠ, તો આપણે અહીંયા આઠ લખશું. હવે સોમાં કેટલા છે બાળકો? તો સોની અંદર લખવાનું એક બે ત્રણ ચાર પાંચ ને છ, સોની અંદર છે છ. અને ત્યારબાદ દશકમાં જોવાનું, તો દશકમાં એક બે ત્રણ ચાર ને પાંચ, તો અહીંયા આપણે દશકમાં પાંચ અંક લખવાના છે. અને એકમમાં કેટલા છે? એક બે ત્રણ ને ચાર. તો બાળકો મણકા ઘોડીમાં આપેલા મણકા અહીં આપણે દસ હજાર, હજાર, સો અને દશક અંક આવી રીતના લખવાના છે. મણકા ઘોડીમાં જે અંક આપ્યો એ રીતના આપણે લખવાનું છે. તો જો અહીં આપણને ગણીએ તો ત્રણ છે એ દસ હજારમાં લખ્યું, આઠ છે એ હજારમાં, અને સો છે એ છમાં લખ્યું. બરાબર, છ મણકા છે એટલે છસો, અને દશકમાં પાંચ છે એટલે અહીંયા પાંચ લખ્યા, અને એકમમાં ચાર છે માટે ચાર લખ્યા છે. હવે એની શબ્દમાં લખવાનું છે. તો શબ્દમાં બાળકો કઈ રીતના લખશું? તો જો આડત્રીસ હજાર છસો ને ચોપન, અહીં આપણે વંચાશે કેવી રીતના બાળકો? અહીં દસ હજાર આપ્યું છે પણ આપણે વાંચવાનું છે કેવી રીતના? આડત્રીસ હજાર. તો બાળકો અહીંયા લખવાનું આડત્રીસ હજાર છસો ને ચોપન. હવે એવી જ રીતના બાળકો આ બાજુમાં છે. હવે અહીં આપણને આપ્યું છે દસ હજારમાં સ્થાન કિંમત કેટલી છે. પહેલાં આપણે અહીંયા ગણવાના છે મણકા. તો જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ, એટલે આપણે અહીંયા આઠ લખશું. હવે હજારમાં કેટલા મણકા છે? એક બે ત્રણ ચાર પાંચ ને છ મણકા છે. ત્યારબાદ સોની અંદર ચાર મણકા છે, અને દશકની સ્થાનમાં એક મણકો નથી એટલે આપણે અહીંયા શૂન્ય મૂકશું. અને એકમના સ્થાનમાં એક બે ત્રણ ચાર ને પાંચ સંખ્યા પાંચ મણકા આપ્યા છે એટલે આપણે અહીંયા પાંચ લખશું. હવે આને આપણે જો શબ્દમાં આવી રીતના લખ્યું, બરાબર, અંકમાં આવી રીતના લખ્યું, હવે અંકમાં આપણેથી શબ્દમાં લખવાનું છે. તો એ કઈ રીતના લખશું? વંચાશે એવી રીતના બાળકો છ્યાસી હજાર ચારસો ને પાંચ. જુઓ બાળકો અહીંયા મેં લખ્યું છે છ્યાસી હજાર ચારસો ને પાંચ. બરાબર. હવે બાળકો પ્રશ્ન છે એકવીસ, એમાં આપણને કહ્યું છે નીચે આપેલી સંખ્યાને અંકમાં લખો. તો બાળકો અહીં શબ્દમાં લખેલું છે ને આપણે અંકમાં લખવાનું છે. તો શબ્દમાં લખેલું છે ચોવીસ હજાર છસો ને બેતાલીસ. તો જુઓ બાળકો ચોવીસ હજાર છસો બેતાલીસ આવી રીતના લખાશે. ત્યારબાદ લખ્યું છે પચાસ હજાર સાત, તો આમાં લખવાનું પચાસ હજાર જીરો જીરો સાત. બરાબર. તો આ થઈ આપણું અંકમાં શબ્દમાં આપેલું છે ને અંકમાં લખ્યું. બરાબર. તો બાળકો હવે આ પાના નંબર અગિયાર હું અહીંયા પૂરું કરું છું અને આજનું ચેપ્ટર પણ અહીં હું પૂરું કરું છું. તો બાળકો અહીં પાના નંબર અગિયાર ઉપર પ્રશ્ન છે એકવીસ, નીચે આપેલી સંખ્યાને અંકમાં લખો એ પાના નંબર બાર ઉપર છે. એ તમારે ખાલી એટલી પૂરી કરવાની છે. આ તમારું હોમવર્ક છે. બરાબર. જો પાના નંબર અહીં સુધી તમારે પૂરું કરવાનું છે. પાછળ આ ત્રણ છે એ રકમ તમને ઘરકામમાં આપું છું જે શબ્દમાં લખી છે ને તમારે અંકમાં લખવાની છે. બરાબર. તો બાળકો આજનો આ પીરિયડ હું હવે અહીંયા પૂરો કરું છું. જો તમને કોઈ પ્રશ્ન હોય ને ન સમજાય તો ચોક્કસથી મને જાણ કરજો, હું તમને ફરીને રિવિઝન કરાવીશ. તથા બધા જ બાળકોને ફરી એક વખત કહું છું મારા પર્સનલ મોબાઈલની અંદર તમને બધાને મોબાઈલ નંબર આપેલો છે. જેટલા મારા બાળકો છે આ વિડીયો જોવે છે સાંભળે છે, બરાબર ને, એ બધાએ મને સ્વાધ્યાય પોથી પૂરી અને મારા વોટ્સએપમાં સેન્ડ કરવાની છે બધા. બરાબર. એટલે હું બધાની સ્વાધ્યાય પોથી ચેક કરી લઈશ. બરાબર. ને જેટલા બાળકો નથી મોકલતા એને ફરી ફરીને હું રિક્વેસ્ટ કરું છું તેમને અને તેમના વાલીઓને કે તમારા બાળકોને વોટ્સએપમાં એડ કરો અને બધા જ હોમવર્ક છે એ ચેક કરો, ચેક કરાવો, જેથી કરીને અમને ખ્યાલ પડે કે કેટલા બાળકો હોમવર્ક નિયમિત કરી રહ્યા છે. તો સારું બાળકો હવે હું તમારી પાસેથી રજા લઉં છું. આવજો.